सुरक्षा मुद तारा सभ्य कोई आवतर नहीं है शू जागृत कोई आवत राजी नहीं है त्या गायों में शू स्थिति है लंपी वायरस है नहीं के दर्द अनुभवी रहा गायू तो ते बधी बोरी साहब मांदी हो कोई डॉक्टर बॉक्टर आत नहीं तमारा विस्तार की अंदर रोजगारी मळे छे नथी मळती शू स्थिति छे कोई रोजगार छे नहीं साहेब कोई कंपनीओ नथी कोई बीजा मोटा उद्योग नथी बाजू में एक खेती आधारित गाम छे आखे आखो पहला नॉर्मली 10,000 में घर पूरू थई सकतो तो अत्यारे 10,000 में 20,000 होय तो भी छोकराओनी फी ट्यूशन फी बधु जोवा जाईए स्कूल फी तो अत्यारे पूरू पड़े एम नथी सरकारे कायदो बनाव्यो छे कायदानो अमलीकरण थाय छे खरु ना ना हजी तो कायदे खातु नथी एवो एमे કેમ કે ગાયો હોય જ એટલી બધી છે એમ એમ જો થતું હોય તો ગાય ઓછી દેખાવી જોઈએ ને થોડી એમ મારા વિસ્તારની અંદર તમને આરોગ્યની સુવિધા મળે છે કે નથી મળતી હા મળે છે કયા પ્રકારની સુવિધા મળે છે દવાખાનું પહોંચે દવાખાના પહોંચી શકે 108 ને ફોન કરીએ તો પહોંચી શકે અમે બધે ફોન ઉપર બધું હાજર થઈ જાય સરકાર કહે છે ખેડૂતોની આવક ડબલ થઈ નહીં હાટે મૂંગ વરી વધી ગઈ ને ડીએપી ના વધી ગયા દવાના ડબલ થઈ ગયા बाकी तो तमे पण જોવો છો જરા કે જે પાંચ દુકાનો છે એમાં જ અમારું શિક્ષણ છે બસ હું ખુદ પણ આ સ્કૂલની અંદર જ ભણ્યો છું 10 સુધી નમસ્કાર દર્શક મિત્રો હું છું ગૌતમ શ્રીમાળી વી ટીવીના ચૂંટણી લક્ષી કાર્યક્રમ ઇલેક્શન યાત્રામાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કચ્છ જિલ્લામાં આવેલી રાપર વિધાનસભા બેઠકનો ચિતાર મેળવી રહ્યા છીએ જો કે રાપરની વાત કરીએ તો ખેતી અને પશુપાલન જે છે તે રાપર વિધાનસભાની અંદર મોખરે થાય છે એટલે કે લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે મોટા ઉદ્યોગો જે છે ત્યાં વિસ્તારની અંદર જોવા નથી મળતા જો કે રાજકીય ગણિતની વાત કરવામાં આવે તો આમાં 1962થી આ બેઠકનું અસ્તિત્વ ધરાવે છે અને અત્યારે હાલ કોંગ્રેસના ધારાસભ્ય જે છે તે રાપર વિધાનસભાને મળ્યા છે જો કે બેઠકનું જે સમીકરણોની વાત કરીએ તો અત્યાર સુધી જે બેઠકો છે તેમાં એક એક દાયકા સુધી કોંગ્રેસ હોય કે ભાજપ હોય તેને ચાન્સ મળતો આવ્યો છે અત્યારે અત્યારે કોંગ્રેસના ધારાસભ્ય છે ત્યારે છેલ્લા 5 વર્ષની અંદર કયા કામો થયા છે મતદારો શું કંઈ કહી રહ્યા છે તેનો ચિતાર આજે આપણે મેળવીશું વીટીવીની ઇલેક્શન યાત્રા આજે કચ્છ જિલ્લાની રાપર વિધાનસભાના મતદાતાઓનો મિજાજ જાણવા માટે પહોંચી ગઈ છે પાટીદારોના પ્રભુત્વવાળી આ બેઠક પર હાલમાં કોંગ્રેસના સંતોકબેન અરેઠિયા પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ગઢમાં જનતાના મુદ્દાઓને જાણવા માટે સૌથી પહેલા અમારી ટીમ કંધુકાવાડી વિસ્તારમાં પહોંચી ગઈ અહીં ટ્રેક્ટરથી ખેતી કરી રહેલા ખેડૂત જોવા મળ્યા જેથી અમે તેમની પાસે ખેતરમાં પહોંચ્યા અને આજના સમયમાં ખેતી પોસાય છે કે નહીં તે મુદ્દે વાત કરી 2022માં સરકાર એવું કહે છે કે ખેડૂતોની આવક ડબલ થશે શું તમારી આવક ડબલ થઈ છે નથી થઈ શું સ્થિતિ નથી થઈ ડબલ આવક ખર્ચા મોટા છે અને દવા બધું બધા ભાવ વધી ગયા એટલે ડબલ આવક નહીં થઈ ખર્ચ સામે ભાવ મળે છે ખરો ભાવ નથી મળતા ઊણ તો એક સારા હતા ઈંડાના ને બાકી તો ભાવ નહીં હું મોંઘવારી મોટી છે ખાતરના ડીએપીના દવા એના ભાવ ડબલ થઈ ગયા એના સામે એટલે ખેડૂતને એમાંથી ઊંમાં ડબલ ભાવ થઈ ગયા ને દવાના સરકાર કહે છે ખેડૂતોની આવક ડબલ થઈ ડબલ થઈ નહીં હાટે મોંઘવારી વધી ગઈ ને ડીએપીના વધી ગયા દવાના ડબલ થઈ ગયા એટલે ભાવ મળતા નહીં એ પ્રમાણે મોંઘવારી વધી ગઈ એમ ડબલ ભાવ થઈ ગયા ડબલ ભાવ થઈ ગયા છે મોંઘવારીના કારણે અને દવાના કારણે એટલા માટે નથી મળતા અને 2022માં ખેડૂતોની આવક ડબલ થશે પરંતુ આ ખેડૂતોની થઈ નથી અન્ય એક ખેડૂત સાથે અહીં મુલાકાત થઈ તો જાણવા મળ્યું કે બોરવેલના પાણીથી સિંચાઈ કરે છે ત્યારે અમે પૂછ્યું કે સરકારની યોજનાનો કોઈ લાભ નથી મળતો તો સાંભળો શું કહ્યું એટલે અમારા ગામમાં પરાગ પર પગ્યા પરાગ પગ્યા એટલે પરાગ અમારું પટેલિયાનું ગામ છે અમે કોલી ઠાકોર છીએ અમે અમારી વાડીને વાડી વિસ્તારમાં રહીએ છીએ વાડીમાં રહીએ છીએ એટલે અમારો ગામે અમારું કોઈ ગામે એક પૈસાનું કામ ગામમાં જે રાહત કે જે ગ્રાન્ટ મળે એમાં પરાગ પરે અમારું કોઈ કામ કર્યું નથી અમે અમારી રીતે કમાઈ રહ્યા કંધુકાવાડી વિસ્તારમાંથી આગળ વધતા ઇલેક્શન યાત્રા ભીમાસર ગામે પહોંચી આ ગામ પશુપાલન વ્યવસાયમાં મોખરે છે ત્યારે ગામમાં એક પશુપાલક સાથે દૂધના ભાવ મુદ્દે ચર્ચા કરી તમારે ત્યાં દૂધના ભાવ કેટલા મળે છે શું સ્થિતિ છે ભાવ મળતા નહીં સાહેબ કોઈ વસ્તુ મળતી નથી અમારે ભાવ જ નથી મળતા દૂધના ભાવ નથી મળતા નહીં પશુપાલનને કઈ વસ્તુ મળતી પશુપાલન નથી દવા આવતી કોઈ વસ્તુ નથી પશુપાલક કેટલે મરી ગયા છે એમનું કરવાનું શું જાગૃત છે આ મુદ્દે આ ધારા સભ્ય કોઈ આવતા જ નથી અહીંયા શું જાગૃત હોય કોઈ આવત રાજી નથી અહીંયા ત્યાં કેટલા રૂપિયા દૂધ વેચો છો અત્યારે કેટલા રૂપિયા આમાં કોઈ ભાવ જ નથી આવતો અમારો દૂધનો એ 50 રૂપિયા ભાવ દે છે ને એ 70 રૂપિયા લે છે તેમના ભાવ
આપણે લેવાનું શું પછી? ગામમાં આગળ વધતા ચોરા પર વધુ એક પશુપાલક મળી ગયા, જેથી તેમના વિસ્તારમાં લંપી વાયરસની સ્થિતિ કેવી છે અને કોઈ રસીકરણ થયું છે કે નહીં તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો. અત્યારે હાલ ગાયોમાં શું સ્થિતિ છે? લંપી વાયરસ છે નથી અને કેટલે દર્દ અનુભવી રહ્યા છો? ગાયો તો ત્યાં બધી બોરી સાહેબ માંદીઓ હે, પણ એ કોઈ ડોક્ટર બોક્ટર આવતું નથી, કોઈ નથી આવતું. આ ગામના મંડળવાળા છોકરા છે, સેવા કરે, કોઈ આવતું નથી. પેલું રસીકરણ થયું છે ખરું ગામની અંદર પશુઓનું કે નથી થયું? રસીકરણની તો ખબર નથી, બાકી આ છોકરા ફરતા હોય તો એ સેવા કરે. હરતું ફરતું દવાખાનું જ નથી. ગામમાં જોયું તો રસીકરણ તો દૂરની વાત છે. ભીમાસર ગામેથી આગળ વધતા ઇલેક્શન યાત્રા ઉમૈયા ગામે પહોંચી. અહીં રસ્તામાં એક યુવાન સાથે અમારો ભેટો થયો. તેમણે પૂછ્યું કે તમારા વિસ્તારમાં રોજગારી મળે છે કે કેમ, તો શું કહ્યું જરા સાંભળો. કોઈ રોજગાર છે નહીં સાહેબ, કોઈ કંપનીઓ નથી, કોઈ બીજા મોટા ઉદ્યોગો નથી બાજુમાં. એક ખેતી આધારિત ગામ છે આખે આખું, બરોબર. અને આજુબાજુમાં પશુપાલનનો ધંધો છે, તો એમાં થોડું ઘણું થાય છે, બાકી કોઈ મોટા બિઝનેસ કે કોઈ એવું છે નહીં. બાકી રોજગારી તો રાપર જે કોઈ નાની દુકાનોમાં કે છોકરા નોકરી કરે એ જ, બાકી કોઈ મોટી યુવાનોને કોઈ રોજગારીની તક છે જ નહીં અહીંયા કને. કેટલી મુશ્કેલી પડે છે, માઇગ્રેટ થવું પડે? હા, માઇગ્રેટ થવું જ પડે ને. અહીંયાથી બધા બોમ્બે જતા રહે. ગામની વસ્તી છે અત્યારે લગભગ 8000 ની, પણ અત્યારે જોવા જશો 3000 માણસો પણ નહીં મળે તમને. અહીંથી આગળ વધતા ઇલેક્શન યાત્રા પ્રાગપર ગામે પહોંચી. અહીં પણ ગામના એક યુવાન સાથે મુલાકાત થઈ, જેથી શિક્ષણ વિશે અમે તેને પૂછ્યું તો તેણે તો શાળા બતાવતા શિક્ષણના ધામની વરવી વાસ્તવિકતા બતાવી દીધી. શિક્ષણમાં તો સાહેબ તમે જુઓ છો જ રહ્યા કે આવી દુકાનો છે હજી સુધી કોઈ એવી સરકારી ગ્રાન્ટ ફાટી નથી કે મારી સ્કૂલ હાઈસ્કૂલ સારી બની શકે નથી. કોઈ એવી તમે જુઓ રહ્યા કે સુવિધા પણ નથી દેખાતી. અને દુકાનો છે પણ એ પણ હવે તૂટવાની હાલતમાં છે. પણ થોડીક એવી અરજી છે કે અહીંયા એક અમારી હાઈસ્કૂલ અમારા ગામમાં બને, જેનાથી અમારું શિક્ષણ ઉચ્ચતરમાં થોડુંક આગળ આવે, છોકરા ભણે સારી રીતે. પણ બાકી તો તમે પણ જોવો છો જ રહ્યા કે જે 5 દુકાનો છે એમાં જ અમારું શિક્ષણ છે. બસ હું ખુદ પણ આ સ્કૂલની અંદર જ ભણ્યો છું 10 સુધી, બાકી આગળ પછી મેં નથી ભણ્યું. દુકાનોમાં હાઈસ્કૂલ ચાલતી હોવાનું સાંભળીને દુઃખ થયું, કારણ કે મેટ્રો સિટીમાં કરોડોના ખર્ચે સ્માર્ટ શાળાઓ બને છે, જ્યારે નાના ગામડાઓમાં અને તાલુકા લેવલે શિક્ષણના ધામોના બેહાલ છે. અહીં ગામના ચોરે જ એક વડીલ મળ્યા, જેથી તેમના ધારાસભ્ય ગામમાં ક્યારે આવે છે કે નહીં તે પણ જાણવાનો પ્રયાસ કર્યો. કે છે નથી આવતા, કામગીરી કરે છે કે નથી કરતા? અહીંયા હાલમાં આવતા દેખ્યા નથી અને કામગીરી કેવું કરતા દેખતા સંચાલન દેખ્યા નથી, આવતા નથી લાગતા, બરોબર. હું તો ગામમાં જવાના વાળો છું, આવતા નથી. ગામના ચોરે જ વધુ એક વડીલ મળ્યા, જેથી 5 વર્ષમાં તેમના ગામનો કેટલો વિકાસ થયો તે અંગે અમે તેમને પૂછ્યું. તો સાંભળો તેમણે શું જવાબ આપ્યો. કામગીરી ધારાસભ્યની કઈ જણાતી નથી અહીંયા તો, અમારામાં તો ખાસ નથી કામગીરી જણાતી. કાંઈ રસ્તા વાડીના કુવા હોય, કુવા શું કહો તમે, વાડીમાં જવા આવવાના રસ્તા છે, આ છે, આ વિશાળનું કામ કા છે, શાળા છે, કોઈ દવાખાનું, આ ખાસ બેંકની જરૂર છે, એ કાંઈ નથી. બેંકમાંની કામગીરી માટે ક્યાં જવું પડે? બેંક રાપર જવું પડે. રાપર કેટલું થાય? રાપર થાય 11 કિલોમીટર. બેંકનું કામ હોય એટલે 11 કિલોમીટર ધક્કા ખાવા. ગ્રામ્ય વિસ્તારોમાં ફરતા ફરતા ઇલેક્શન યાત્રા અંતે રાપર ખાતે પહોંચી ગઈ. અહીં રાપરમાં પ્રવેશ કરીએ તે પહેલાં જ પ્રવેશ દ્વાર પાસે એક નાગરિક સાથે મુલાકાત થઈ, જેથી શહેરમાં ધારાસભ્યોએ કેવા કામ કર્યા છે તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો. સભ્યની કામગીરી કેવી છે? ધારાસભ્યની જો અમે તો અહીંયા કોઈ જેવું જોતા નથી, મમ્મી જોહે છે, બરોબર છે, અમારા જ પટેલ અહીંયાનો જ, અહીંયા રહેતો જ નથી, એ મમ્મી જ રહે છે, બાકીનું કામ તો બીજા લોકલ કરતો હોય અહીંયા, આ રોડ રસ્તા આ તે અમુક વસ્તુ ધ્યાન નથી દેતો. કઈ વસ્તુ ધ્યાન નથી? કોઈ રોડ છે, કોઈ સફાઈ છે અમુક ગામમાં, આ રોડનું લાઇટું અમુક એમાં ધ્યાન નથી દેતો, બાકીનું કોઈ વસ્તુ તો ઠીક છે સમજે બધું. ધારાસભ્ય અહીં ફરકતા નથી તો વિકાસની વાત જ શું કરવી. તેમ છતાં આગળ વધતા અન્ય એક નાગરિક સાથે મુલાકાત કરી અને તેમણે વિકાસના કામો કેવા થયા છે તે અંગે પૂછ્યું. તો સાંભળો શું કહે છે. અમારા વિસ્તારમાં ભાજપનું કામ સારામાં સારું છે. કેમ? કેમ કે અમને કોઈ વસ્તુની તાણ, પાણી, લાઇટ બધું કમ્પ્લેટ છે. હવે ગટરની કામ ચાલુ જ છે અત્યારે, બધું કમ્પ્લેટ જ છે. ભાજપની જેમ સરકાર આવી તેમ કોઈ જાતનું બીજી તકલીફ જ નથી પડી. ધારાસભ્ય તો અહીંયા કોંગ્રેસના છે. ધારાસભ્ય ભલે કોંગ્રેસના રહ્યા પણ કામ ભાજપનું સારું છે.
રાપર શહેરમાં આગળ વધતા અમારી ટીમ વિભાગીય કચેરી ખાતે પહોંચી, જે જર્જરિત હાલતમાં કાર્યરત હતી. પરંતુ આવી હાલત કેમ તે અંગે અમે ચોકીદારને પૂછ્યું, તો સાંભળો શું કહે છે. સાહેબ આવી ના હોય છે, 60-70 વર્ષ થઈ ગયા. જૂનામાં જૂની છે કચેરી. છે બીક લાગે છે? બીક તો સાહેબ લાગે ને, મોકલે છે સાહેબાનો એસ્ટિમેટ બધું કર્યું છે સાહેબ, બધું મૂક્યું છે, ફાઇલ આખી મૂકી છે. રાપર વિધાનસભામાં ઇલેક્શન યાત્રા અવિરત ફરી રહી છે. લોકોના અનેક મુદ્દાઓ અહીં અમારી નજરો સામે આવ્યા. એવું લાગ્યું કે વિકાસની અહીં માત્ર વાતો જ થઈ રહી છે, ધારાસભ્ય ગાયબ હોય તેવું લાગી રહ્યું છે. તો રાપર વિધાનસભા બેઠકનો ચિતાર મેળવી રહ્યા છીએ, ત્યારે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. રાપર વિધાનસભા બેઠકનો ચિતાર મેળવી રહ્યા છીએ, ત્યારે વધુ નિર્ભીક મતદારોને મળીએ અને તેમનો મત જાણીએ. આગળ વધતા અમે રાપરના બજારમાં પહોંચ્યા, જ્યાં અમે ગૃહિણી સાથે મુલાકાત કરી, જેથી અમે હાલની મોંઘવારીમાં તેમનું બજેટ કેટલું ખોરવાયું છે તે જાણવાનો પ્રયાસ કર્યો. ગૃહિણીનું બજેટ ખોરવાયું છે, શાકભાજીથી લઈ ઘરના ખર્ચા સુધીમાં અનેક વસ્તુમાં, કાંઈ બી હોય એમ કે રાશન પાણી છે, છોકરાઓની ફી છે, છોકરાઓનું સ્કૂલ ભાડું, બસ ભાડું, બધામાં મોંઘવારી વધી રહી છે. અનાજમાં, શાકભાજીમાં, બધી જગ્યાએ. કેટલા રૂપિયામાં ઘર પૂરું થતું હતું, હવે કેટલા રૂપિયા? પહેલાં નોર્મલી 10,000માં ઘર પૂરું થઈ શકતું હતું, અત્યારે 10,000માં 20,000 હોય તોય બી છોકરાઓની ફી, ટ્યુશન ફી બધું જોવા જઈએ, સ્કૂલ ફી તો અત્યારે પૂરું પડે એમ નથી. રાપરની બજારમાં જ અન્ય એક ગૃહિણી સાથે મુલાકાત થઈ, જેથી રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ કેટલો છે તે અંગે અમે જાણવાનો પ્રયાસ કર્યો. બહાર નીકળવું તો પણ બીક લાગે છે, અમે ને વાહન હલાવું તો બહુ જ બીક લાગે. મોટી મોટી ગાયો એટલી બધી હોય છે ને, વાહન લઈને આવતા જ બજારમાં બીક લાગે છે અમને, અમે એટલો બધો પ્રોબ્લેમ છે. સરકારે કાયદો બનાવ્યો છે, કાયદાનું અમલીકરણ થાય છે ખરું? ના ના, હજી તો કાંઈ દેખાતું નથી એવું અમે, કેમ કે ગાયો હોય જ એટલી બધી છે અમે, જો થતું હોય તો ગાયો ઓછી દેખાવી જોઈએ ને થોડી અમે. શિક્ષણ અને સ્વાસ્થ્ય આજના સમયમાં સૌથી મોટી જરૂરિયાત છે, ત્યારે રાપરમાં સ્વાસ્થ્યની સુવિધાઓને લઈને અમે એક સ્થાનિક મહિલાને પૂછ્યું, તો સાંભળો શું કહે છે. કયા પ્રકારની સુવિધા મળે છે? દવાખાનું પહોંચે? દવાખાના પહોંચી શકે, 108 ને ફોન કરીએ તો પહોંચી શકે, અમે બધું ફોન ઉપર બધું આદર થઈ જાય ત્યાં કને. કોરોના કાળ હતો એ વખતે દવાખાનામાં કઈ અગવડ પડી હતી, એવું કઈ થયું હતું ખરું? ના, દવાખાનામાં બધા એમ પહોંચી વળતા ફોન બોન કરતા ને તો 108 દવાખાનામાં બધે પહોંચી વળતા. એમ મોટી કોઈ બીમારી હોય એવું હોય તો બીજે ક્યાંય જવું પડે છે કે રાપરમાં કે આજુબાજુમાં દવા થઈ જાય છે? પાટણ સાઈડ જવું પડે, પાટણ સાઈડ, અમદાવાદ સાઈડ મોટું દવાખાના એ બાજુ જવું પડે. મોટી બીમારી હોય તો અહીંયા નાની બીમારીની સારવાર? નાની બીમારીની સારવાર થઈ જાય, મોટીની ના થાય ત્યાં કને. આ મોટા મોટા કેન્સર આ તે દુઃખ ને એવું હોય તો ના થાય ત્યાં એ સારવાર, ત્યાં એ આગળ જવું પડે. અમે બજારમાંથી બહાર નીકળી જ રહ્યા હતા કે શાકભાજી ખરીદવા માટે આવેલા એક ગૃહિણી મળી ગયા, જેથી અમે તેમને પૂછ્યું કે તમારા વિસ્તારમાં સુવિધાઓ મળે છે કે કેમ, તો સાંભળો શું જવાબ મળ્યો. આરોગ્યની સુવિધા તમારા વિસ્તારની અંદર કેવી છે? આરોગ્યની સુવિધા તો ઠીક છે જોઈ કે, પણ કોરોના કાળમાં માણસો બહુ હેરાન થયા છે, એમ કે કદાચ એકદમ ક્રિટિકલ પેશન્ટ હોય એવા જોઈએ કે એમને આગળ પહોંચાડો હવે તો રસ્તા ખરાબને કારણે ખૂબ તકલીફ થાય, એમ કે વાહનમાં જવા માટે પણ. એમ કે સરકારી તંત્ર કેવું કંઈ સાંભળે છે ખરું? સરકારી તંત્ર ન સાંભળે ત્યારે તો આવો પ્રશ્ન બને ને, સાંભળતો હોય તો આવો પ્રશ્ન ન બને ને. જોઈએ સરકારી તંત્ર જો બરાબર બધું કરે સારું તો આવો પ્રશ્ન બને જ નહીં કોઈ પણ. તમે કહો ઢોરનો પ્રશ્ન, એ પણ કેમ કે ઢોર માલિકોએ પોતાના ઢોરને સાચવા જોઈએ, આ રીતના રખડતા ન મૂકવા જોઈએ ને એમ. અને રસ્તા તો ખૂબ જ ખરાબ છે, અમારો એકતાનગર વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયા તે બધું, ત્યાં પણ છે પ્રશ્ન એમ કે. તંત્ર કાંઈ નિકાલ નથી લાવતું? તંત્ર કરે એમ કે, પણ પોતાની રીતે જેમ પ્રજા કે એ પ્રમાણે તો સાંભળતો છે જ નહીં કોઈ જેમ કે. ઇલેક્શન યાત્રા અંતિમ પડાવ પર પહોંચી, શહેરમાંથી બહાર નીકળીએ તે પહેલા તળાવ વિસ્તારમાં એક કાકા મળી ગયા, જેથી તેમના મુખે અમે શહેરનો વિકાસ કેટલો થયો છે તે જાણવાનો પ્રયાસ કર્યો. પી થાય, રસ્તો કાંઈ નહીં, પાણી નહીં, અમે વેચાતું પાણી લઈને પી હેડ્યા. અમારી એક બેનને પોરની ને ત્રીજી વાળા બેનને હુવાવાળા હતી, 108 આવીની. અમે પહેલી બાજુ રહીએ છીએ, વચમાં નદી છે આ બાજુ ગામ, 108 આવી નથી. પછી રાજહુઆ આવીને તેડી આવ્યા, ઉમાં હુવાવાળા ચડાવી, એનો પણ વિડીયો નહીં નાખે, અમારો ગ્રુપ છે એ નાખે નહીં. તંત્ર નથી પહોંચતું? આવતું જ નહીં. કેટલી અરજી કરી, પાણી બાબત છે અરજી કરી, એ લોકો કોઈ ધ્યાને જ નહીં દેતા.
આશા વર્કર ભી કામ નથી કરતા ત્યાં કે કોઈ નહીં કોઈ કામ જ નહીં કરે કોઈ કાણે જ નહીં કરતો અમારું હા બતા જ નહીં કોઈ અમારી માન્યતા જ નહીં રાખતો રાપર વિધાનસભામાં અમારી ટીમ ફરી ગામડાથી લઈને શહેરની જનતાના પ્રશ્નો જાણ્યા તો સમસ્યાઓ અપાર જોવા મળી કારણ કે ધારાસભ્ય જીત મેળવ્યા બાદ ક્યારેય જનતાની સમસ્યાઓ જાણવા માટે ફરક્યા જ નથી ત્યારે જોવાનું એ રહેશે કે આગામી 2022ના જંગમાં રાપરની જનતા કોના પર પસંદગીની મોહર લગાવે છે ઇલેક્શન યાત્રામાં આજે રાપરની જનતાને આપણે મળ્યા રાપરની જનતાએ અનેક પ્રશ્નોથી વાકેફ કર્યા ચાહે રોડ રસ્તાના પ્રશ્નો હોય રોજગારીના પ્રશ્નો હોય મોટી ઇન્ડસ્ટ્રી કે ઉદ્યોગો નથી તેને કારણે રાપર આજે પણ પછાત હોવાની વાત છે તે કરી રહ્યા છે આરોગ્યની સેવા છે તે પણ કથળતી હોવાની વાતો સામે આવી છે જો કે શિક્ષણની વાતો જે છે તે પણ કથળતી હોવાની વાતો છે તે સામે આવી રહી છે સતત જે ધારાસભ્ય જે છે તે વિસ્તારમાં ન આવતા હોવાની પણ ફરિયાદો છે તે ઉઠી રહી છે અત્યારે તમામ બાબતોનો જે અંત છે તે ક્યારે આવે છે તો જોવું રહેશે પરંતુ નવી વિધાનસભા સાથે અને નવા મતદારો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો વીટીવી.